નમસ્તે મિત્રો, વાયદા બજારની માહિતી સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. આજના વિડીયોમાં આપણે સોનાના ભાવ વધે કે ઘટે તો એવી બંને પરિસ્થિતિમાં કેવી રીતે તમે નફો કમાઈ શકો તે જાણીશું. સૌપ્રથમ સ્ક્રીન ઉપર આપવામાં આવેલ ડિસ્ક્લેમર વાંચી લેવા વિનંતી છે. આજે જે આપણે સ્ટ્રેટેજી અહીંયા શીખવાના છે તે ઓપ્શન્સ બજારના જોખમોને આધીન છે અને ટ્રેડરે પોતાની સૂઝબૂઝથી ટ્રેડિંગ કરવું અને આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરનાર પોતાને થયેલ કોઈ પણ નુકસાની માટે દાવો કરી શકશે નહીં. અને આના માટે વિડીયો બનાવનાર અને આ વેબ અથવા તો યુટ્યુબ ચેનલ અથવા તો વેબસાઇટ અથવા તો બીજા કોઈ પણ પ્રસારણ માધ્યમના માલિક સંપૂર્ણપણે જવાબદાર રહેશે નહીં. આ વિડીયો બનાવનારની શેર્સ કે કોમોડિટીમાં કોઈ પોઝિશન નથી, એ વાતનું પણ અહીંયા નોંધ લેવી. મિત્રો, આજે આપણે અહીંયા હેજિંગ શીખવાના છીએ. હેજિંગ એટલે શું કે જોખમને ઓછું કરવું કે સરભર કરવાની એક રીત છે. તો હેજિંગની એક સ્ટ્રેટેજી વિશે આપણે આજે જોઈશું, જેનું નામ છે લોંગ સ્ટ્રેડલ. આમ તો આ સ્ટ્રેટેજીનું નામ છે સ્ટ્રેડલ. સ્ટ્રેડલના બે પ્રકાર છે, લોંગ અને શોર્ટ. તો લોંગ એટલે ખરીદવું, શોર્ટ એટલે વેચવું. આ સ્ટ્રેટેજી ઓપ્શન્સની છે અને ઓપ્શન્સ વિશે આપણે આગળ એક વિડીયોમાં એના વિશે જોઈ ગયા છીએ. છતાં પણ થોડી માહિતી આપી દઉં છું. ઓપ્શન્સ એટલે કોઈ વસ્તુ, ધારો કે સોનું, એક નિશ્ચિત ભાવે ખરીદવા કે વેચવા માટેનો અધિકાર ધરાવવો, પરંતુ એની જવાબદારી રહેતી નથી. એટલે એમાં આ અધિકાર પ્રાપ્ત કરવા માટે એક તમારે નાની રકમ, જેને તમે પ્રીમિયમ કહેવાય છે, એને તમે ટોકન એમાઉન્ટ પણ કહી શકો છો, તે ચૂકવવું પડે છે. જો સોદો તમારી ફેવરમાં હોય તો તમે આ ઓપ્શન્સનો ઉપયોગ કરી શકો છો. જો સોદો તમારી ફેવરમાં ન હોય તો તમે સોદો ફોક કરી શકો છો અથવા તો એને જતો કરી શકો છો. તો તેના માટે તમારે માત્ર પ્રીમિયમની જ રકમ ગુમાવવી પડે છે, તમારે બીજું નુકસાન ભોગવવું પડતું નથી. આ ઓપ્શન બે પ્રકારના હોય છે, કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન. કોલ ઓપ્શન એટલે તમે ખરીદવાનો, કોઈ પણ વસ્તુ ખરીદવા માટેનો અધિકાર ધરાવો છો, અને પુટ ઓપ્શન વેચવા માટેનો અધિકાર ધરાવો છો. જ્યારે બજારમાં વોલેટિલિટી વધવાની હોય પરંતુ બજાર ઉપર જશે કે નીચે જશે તેની દિશા ખબર ન હોય, ત્યારે લોંગ સ્ટ્રેગલ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે યુએસ નું ઇલેક્શન, ખબર નથી કે બજાર કઈ દિશામાં જવાનું છે, પરંતુ મોટી વધઘટ થશે તે ખબર છે. એવી જ રીતે આપણે ત્યાં ઇલેક્શનનું રિઝલ્ટ આવવાનું હોય, પરંતુ એમાં ખબર નથી કે કોણ જીતશે કે કોણ હારશે, પણ વધઘટ થવાની છે તે ખબર હોય, પરંતુ કઈ દિશામાં થવાની છે તે ખબર નથી, ત્યારે તમે લોંગ સ્ટ્રેડલ સ્ટ્રેટેજી વાપરી શકો છો. કારણ કે વોલેટિલિટી વધશે તો ઓવરઓલ પ્રીમિયમ એટલે કે નેટ પ્રીમિયમ વધશે, તો તમે નફો કમાઈ શકશો. વધઘટ આવવાની હોય ત્યારે અત્યારે કોઈ લોંગ સ્ટ્રેટલ બનાવીને બેસી જાય, પછી જે દિવસે રિઝલ્ટ આવવાનું હોય પછી કઈ વધઘટ થવાની નથી, એટલે કે ઉથલ પાથલ ચાંદ પડી જાય. જ્યારે તમને એમ લાગે કે હવે મોટી રમઝટ બોલશે નહીં, ત્યારે શોર્ટ સ્ટ્રેગલ સ્ટ્રેટેજી વાપરી શકો છો. આજે આપણે લોંગ સ્ટ્રેગલ વિશે વધુ વાત કરશું. હવે આ લોંગ સ્ટ્રેગલ સ્ટ્રેટેજીની વાત કરીએ તો આ સ્ટ્રેટેજીમાં સમાન કોમોડિટી, એટલે કે ધારો કે સોનું, મીનીનો કોલ અને પુટ બંને ઓપ્શન, જેનો એક્સરસાઇઝ ભાવ એક સમાન હોય, એ બેનો ભાવ એક સમાન હોય, એ ખરીદવાનો હોય છે. આ લોંગ સ્ટ્રેડલ સ્ટ્રેટેજીનો આપણે એક ઉદાહરણ જોઈએ તો, દાખલા તરીકે જેએસ સોનુ મિનીનો ઓપ્શન ઇન ગુડનો 100 ગ્રામની લોટ સાઇઝ વાળો એક કોલ અને એક પુટ ઓપ્શન બંને 50,400ની સમાન સ્ટ્રાઇક પ્રાઇસ અથવા તો એક્સરસાઇઝ પ્રાઇસ પર ખરીદે છે. અને તેના માટે કોલ ઓપ્શન્સનું પ્રીમિયમ છે 10 ગ્રામની 380 રૂપિયા, એટલે કે 100 ગ્રામના 3,800, જ્યારે પુટ ઓપ્શન્સનું પ્રીમિયમ છે 509 રૂપિયા, એટલે કે 100 ગ્રામના 5,090 રૂપિયા થાય છે. એટલે કે 10 ગ્રામ દીઠ 50,400ના ભાવે સોનું ખરીદવા અને વેચવા માટે જયેશ કોલ અને પુટ ઓપ્શન બંને ખરીદે છે, અને આ બંને ઓપ્શન ખરીદવા માટે જયેશ કેટલું પ્રીમિયમ ચૂકવે છે? 3,800 વત્તા 5,090, એટલે કે કુલ બંનેનું પ્રીમિયમ 8,890 રૂપિયા ચૂકવે છે. હવે જયેશ કોલ અને પુટ ઓપ્શન ખરીદ્યા ત્યારે એક્સરસાઇઝ કે સ્ટ્રાઇક પ્રાઇસ 10 ગ્રામ દીઠ 50,400ની હતી. જો હવે અહીંયાથી સોનાનો ભાવ વધીને 52,400 થાય તો જયેશ કોલ ઓપ્શન્સનો ઉપયોગ કરશે અને પુટ ઓપ્શન લેપ્સ થવા દેશે, એટલે કે પુટ ઓપ્શન જતું કરશે. જયેશે 50,400ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર કોલ ઓપ્શન ખરીદ્યો છે, એટલે ભલે ભાવ 52,400 થઈ ગયો હોય, પરંતુ જયેશ ને 50,400ના ભાવે સોનું ખરીદવાનો અધિકાર છે.
જ્યારે બીજી બાજુ સોનાનો ભાવ ઘટીને 49,000 રૂપિયા થાય તો જેએસ પુટ ઓપ્શન્સનો ઉપયોગ કરશે અને કોલ ઓપ્શન્સને લેપ્સ થવા દેશે, એટલે એને જતો કરવા દેશે. બરોબર છે? તો એ વેચવા, જો પુટ ઓપ્શન્સ નો ઉપયોગ કરે તો એ વેચવા માટેનો અધિકાર ધરાવે છે. હવે સોનાનો ભાવ મેં કીધું એમ વધે તો જેએસ કોલ ઓપ્શન્સ નો ઉપયોગ કરશે, એટલે કે 100 ગ્રામ સોના માટે એને 20,000 રૂપિયા મળશે. કારણ કે 50,400 નો ભાવ હતો અને વધીને 52,400 થયો, એટલે 52,400 માંથી તમે 50,400 માઇનસ કરો એટલે 2,000 રૂપિયા થાય છે એ 10 ગ્રામના, તો તમને 100 ગ્રામ માટે તમે 20,000 રૂપિયા થાય છે. અને 20,000 માંથી તમે એ જેએસએ જે પ્રીમિયમ ચુમિયમ ચૂક્યું છે કોલ અને પુટ બંનેનું 8,890, તો એ તમે એમાંથી માઇનસ કરો 20,000 માંથી, તો એને ચોખ્ખો નફો 11,110 રૂપિયાનો મળે છે. હવે જો ભાવ 50,400 માંથી 1,400 રૂપિયા ઘટી જાય છે તો ભાવ ઘટીને 49,000 રૂપિયા થઈ જાય છે, તો એને પુટ ઓપ્શન્સ માંથી એને કુલ નફો કેટલો મળશે તે જોઈએ. તો કે 50,400 માંથી 49,000 રૂપિયા થઈ ગયા, એટલે 1,400 રૂપિયા 10 ગ્રામના, એટલે તમને 14,000 રૂપિયા 100 ગ્રામ પેટે એને મળે છે. બરોબર છે? 14,000 માંથી એને ચૂકવ્યું છે પ્રીમિયમ કેટલું? 8,890 રૂપિયા. તો પણ એને 5,110 રૂપિયાનો ફાયદો થાય છે. બરોબર છે? કારણ કે પુટ ઓપ્શન્સ માટે, પુટ ઓપ્શન જો તમે ખરીદ્યું હોય તો તમે સોનું વેચવા માટેનો અધિકાર ધરાવો છો. જે ભાવે તમે એક્સરસાઇઝ ભાવ હોય 50,400 ના ભાવે તમે વેચવા માટે, ભલે 49,000 થઈ ગયો પણ તમે 50,400 ના ભાવે વેચવા માટે અધિકાર ધરાવો છો. તો આ ઉદાહરણ પરથી તમને સમજાઈ ગયું છે કે સોનાનો ભાવ વધે કે ઘટે બંને સ્થિતિમાં તમે નફો રળી શકો છો. તો મિત્રો, આજે આપણે આટલું જ રાખશું. આવી વધુ સ્ટ્રેટેજી સાથે ફરી મળીશું. જય હિન્દ.